પાટણમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા અનોખો વિરોધ. આ વિરોધ, આ આક્રોશ, હલ્લા બોલ, થાળીનો રણકારનું કારણ છે પાણી. પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો. આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો. રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વીઠવાનો વારો આવ્યો. નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. તેમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. સૈનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. રંગીલું રાજકોટ બન્યું જીવલેણ ખાડાનું કોર્ટ. શરૂ થયા ખાડા બુઓ મદદ સદસ્યતા અભિયાન. વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની રોનક છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જાણે રંગીલા રાજકોટવાસીઓના મોઢેથી ખુશીઓનો રંગ છીનવાઈ ગયો છે. રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવવું તે સવાલ ઉભો થયો છે. રાજકોટના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત હાડકા તોડ રોડથી થશે. રોડ પર એટલા મોટા જીવલેણ ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા. તમારા વાહનનું તો જે થવું હોય થાય, પણ તંત્રના પાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે. હાડકા તોડ રોડથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતા પણ અનેક લોકો ભયના ઉથાર હેઠળ છે, જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. દરરોજ અહીંથી પસાર થતા 20,000થી વધુ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આસપાસના ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે. વગર ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સ્મશાનના લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ કોંગ્રેસે લાકડા સાથે કર્યો લાકડા જેવો વિરોધ. રાજકોટમાં સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ ચાઉં કરી જતા વિરોધ ફાટી નીકળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ જોવા મળ્યું છે, જેમાં કોંગ્રેસે વિરોધ કર્યો. ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો. સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા. કહ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા 10 દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી. આ સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝક અને ધક્કા મુક્કી થઈ. હાલ વૃક્ષોના લાકડાના નિકાલની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે સોમનાથ એજન્સી અને અન્ય જય કન્સ્ટ્રક્શન સામે સવાલો ઉભા થયા છે. વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા અને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી. જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું હતું. રોડ મુદ્દે અબડાસાના લોકોમાં રોષ કર્યો ચક્કાજામ. કચ્છના અબડાસા તાલુકાના ગામડાના રોડ પણ વરસાદ બાદ ખરાબ થઈ ગયા છે. મોટા ભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે. અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિયોગિતા ચાલતી રહી છે. આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં કમરતોડ રોડનો કોઈ ઈલાજ ન થતાં લોકો રોષે ભરાયા. કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો. સવાર સવારમાં જ લોકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા. લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવવા દઈશું. લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાઈ. ઉપલેટામાં પાક નુકસાન અંગે કોંગ્રેસ મેદાને મામલતદારને આપ્યું આવેદન. રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં આ વખતે મોં માગ્યો વરસાદ આવ્યો છે. ઓગસ્ટમાં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં મગફળી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઢેર ઢેર તારાજી પાક નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અતિવૃષ્ટિના કારણે ખેતી પાક નુકસાન થયો છે. જમીન ધોવાણ, ઘર વખરીને નુકસાન તેમજ પશુઓની જાનહાનીનું વળતર આપવા કોંગ્રેસ મેદાને આવી છે. ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ સહાય આપવાની માંગ કરી. સુરતમાં લાલ પાણીનું આવ્યું પૂર. સુરતમાં તાપી નદીના પૂર બાદ હવે લાલ પાણીનું પૂર આવ્યું છે. સુરતના સરોલી વિસ્તારમાં લાલ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સરોલી ભરત કેન્સર હોસ્પિટલ સામે ગટરમાંથી લાલ પાણી નીકળ્યું હતું. ભારે વરસાદ બાદ ગટરનું પાણી બેક મારી રહ્યું હતું. ગંદા પાણીના બદલે લાલ પાણી નીકળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
રોડ પર જાણે લોહી વહેતું હોય તેવું લાગી રહ્યું હતું. આ પાણી જે લાલ કલરનું હતું તેને લઈને લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું. તરણેતરના પ્રાચીન લોકમેળાનો પ્રારંભ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, ભાતિકા સંસ્કૃતિનો અદ્ભુત નજારો. વરસાદના વિઘ્ન વચ્ચે તરણેતરના લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સૌરાષ્ટ્રનો પ્રાચીન અને ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ થયો છે. આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્રિનેશ્વર મહાદેવ, મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. આગામી તારીખ 9 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ, આહીર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે. યુવતીઓ રંગબેરંગી ઘેરાવાળી ચણિયા જોડીમાં જોવા મળશે. મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લાવો છે. તો ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ મેળો, રાસ ગરબા, પરંપરાગત હુડો રાસ, છત્રી હરીફાઈ, માલધારી રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે મેળામાં આવનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં. ગણેશ ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. શ્રીજીને આગમનને લઈને ભક્તો પણ અધીરા બન્યા છે. મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોરબીમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરતી સિદ્ધિ વિનાયક કા રાજા ગ્રુપે પણ આ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ તરફ સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં મૂર્તિઓમાં સિન્થેટિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું ફરમાન છે. સાથે જ જ્યાં પીવાના પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂર્તિ વિસર્જન ન કરવા આદેશ છે. સાથે સ્થાનિક સત્તામંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ છે. ઉપરાંત મૂર્તિ બનાવવાના વેચાણના સ્થળ નજીક ગંદકી ન રાખવા પણ તાકીદ છે. વળી મૂર્તિની ઊંચાઈ 15 ફૂટથી વધુ ન રાખવા પણ ફરમાન છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે પહોંચ્યા હતા. આ તરફ રાજકોટની અંદર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપા જેઓ હાલમાં તરીકે દરેક ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે. રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે. સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે. ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે. તેઓ 9 ઇંચની મૂર્તિ બનાવે છે, જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે, પરંતુ મૂર્તિને સુકાવવામાં 15 દિવસ જેવો સમય નીકળી જાય છે. ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા. તેમણે પારસ બેડિયાનું કહ્યું કે મોટા ભાઈ તરીકે કહું છું, મજા આવશે નહીં, અત્યારે ચાલ્યા જાઓ, આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય. પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે. અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન ઝેર ઓકવામાં પાછી પાણી નથી કરતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલોચે એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. એના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. પ્રવક્તા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ વણ ઉકેલાયેલો મુદ્દો માને છે. પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. તો પાકિસ્તાને આ રીતે ઝેર ઓક્યું છે. કાશ્મીર બાદ હવે જૂનાગઢને પણ ગણાવ્યો છે પાકિસ્તાનનો ભાગ. પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરાનું આ નિવેદન છે. ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો. જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો. જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું.
તો જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાની આકરી પ્રતિક્રિયા, જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ, પાકિસ્તાનની પોતાની હાલત જ ખરાબ છે, પાકિસ્તાન પહેલા પોતાનું ઇલાજ કરાવે, જૂનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ, ભાજપ નેતા ગિરીશ કોટેચાનું નિવેદન, સરદાર પટેલે મતદાન કરાવેલું હતું, મતદાન બાદ લોકોના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો, પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી. આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ કહ્યું, રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે, વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી, ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે એમસીએ દબાણ હટાવની કામગીરી હાથ ધરી. દબાણ હટાવતા પાથરણા વાળાઓએ હોબાળો કર્યો. ફેરિયાઓ કોર્પોરેશનના વાહન સામે સૂઈ ગયા. ફેરિયાઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. ફેરિયાઓએ રસ્તા વચ્ચે બેસી વિરોધ કર્યો. આણંદ ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત. ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી. ટ્રેક્ટર પર બેસીને મેળવ્યો સ્થિતિનો તાગ. સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાહેધરી. વડોદરાના શિનોરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. શિનોર, સાધલી, અવાખલ સહિતના ગામોમાં વરસાદ શરૂ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ. શિનોર મેઇન બજારમાં વરસાદી પાણીના વહેણ. વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોને હાલાકી. શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ. વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું. રાજકોટના ધોરાજીથી સમાચાર. સુપેડીની ઉતાવળી નદીમાં બાળક ડૂબ્યો છે. 8 વર્ષના બાળકનો ધાબા પરથી પગ લપસતા નદીમાં પડ્યો. 3 કલાકથી તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ છે. તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચોમાસાની સિઝનમાં શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાની ઘટના બની રહી છે. ત્યારે અમદાવાદના ઇન્દિરા સર્કલથી કોતરપુર જવાના રસ્તા પર એક મસ મોટો ભૂવો પડ્યો. અંદાજે 5 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો ભૂવો પડવાથી લોકોને હાલાકી વધી ગઈ છે. મસ મોટા ભૂવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો. કોતરપુર એસટીપીમાં જતી લાઇન પર ઘટના બની છે. ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કપડવંજ તાલુકાના અલવા ગામે 2 કિશોર પાણીના પ્રવાહમાં તણાયા. ગામમાંથી પસાર થતા નદીના વહેણમાં બંને કિશોરો રસ્તો પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ. 15 વર્ષીય બંને કિશોરો નદીના પાણીના વહેણમાં તણાયા હતા. ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોને શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એક માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી અને માત્ર 9 દિવસમાં જ આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની 27મી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતીય પરિવારની માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો. જોકે બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો. આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર 1 કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી. ભરૂચના વાગરામાં એક યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી. બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ યુવકને મેસેજ અને વિડીયો કોલ કરવાની ના પડી, જેથી ઉશ્કેરાયેલા યુવકે તેના બ્યુટી પાર્લરમાં યુવતીના ગળા પર ચપ્પુ રાખી ગુંધી રાખ્યો. જેની જાણ યુવતીને મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અને યુવતીને બચાવી લીધી હતી. ગાંધીનગરના માણસા, ચરાડા, સમાવ અને દહેગામનું નાની માછંગ ગામ ડૂબી ગયું. ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામના